कलोना सही से खाते विकसित भारत संकल्प यात्रा अने सेव सेतु कार्यक्रम योजायो। कलोल तालुकाना खाखरिया विस्तारना 12 गामडाओ लाभार्थीओने सरकारलक्षी तमाम लाभोथी लाभ अपायो। भारत संकल्प यात्रानुं स्वागत अने सेवा सेतु कार्यक्रमने दीप प्रागट्य करी धारासभ्य लक्ष्मणजी ठाकोर, रामाजी ठाकोर, तालुका पंचायत प्रमुख, मामलतदार अने तालुका पंचायत अधिकारी द्वारा खुल्लो मुकायो। कार्यक्रममां तालुकाना खाखरिया विस्तारना तमाम तलाटीओ हाजर रही बखूबी सरकारी कामगीरी बजावी। कार्यक्रममां उपस्थित मेहमानोनुं स्वागत सहित प्राथमिक शाळाना बाळकोए फूल चढ़ी आपी स्वागत कर्युं। सेव सेतु कार्यक्रममां उत्तर गुजरात वीज कंपनी, मेडिकल सुविधा, कृषि विभाग, आरोग्य तंत्र, पुरवठा विभाग, आयुष्मान कार्ड, आधार कार्ड ने आवकना दाखलाओ तेमज अन्य सरकारी कामगीरीनो तमाम लाभार्थीने लाभ अपायो। आ प्रसंगे तालुकामां सुंदर कामगीरी बदल सहित ग्राम पंचायत तलाटी धर्मसिंह देसाई ने तालुका विकास अधिकारी कल्पेशसिंह चावड़ा हस्ते सम्मान पत्र एनायत करायुं। ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અને સેવા સેતુમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ પદાધિકારીઓ અને અધિકારીઓ, આ ઉપરાંત સહીજ ગામના તમામ ગ્રામજનો અને વહીવટીતંત્ર તરફથી ઉપસ્થિત તમામ કર્મચારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ, આમ તો લગભગ આ ત્રીજો સેવા સેતુ આપના ગામે છે, પરંતુ આજે સેવા સેતુની સાથે સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ છે, તો આપણને બધાને ખબર હોવી જોઈએ કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ શું છે। ભાઈ પેલું જનરેટર બંધ કરી દો। આ જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા યશસ્વી ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ સાહેબે એમના છેવાડાના વિસ્તારમાં ચિંતા કરી છે કે નાનામાં નાનો વ્યક્તિ એ લાભથી વંચિત ન રહી જાય, એના માટે એવી 17 યોજનાઓ સિલેક્ટ કરી છે અને આ જે 17 યોજનાઓ છે એ 17 યોજનાઓનો 100% લાભ આપણે પૂરો પાડવાનો છે। એટલે કે આ જે યોજનાઓ છે એ યોજનાઓનો આપણે 75-80% સુધી લાભ આપ્યો છે, પરંતુ આજે આપણે બધા ભેગા મળી તમે અને અમે એટલે કે ગ્રામજનો અને આપણું વહીવટીતંત્ર ભેગા મળી 100% યોજનાનો લાભ લોકોને મળે એના માટે પ્રયત્નો કરવાના છે। તો આજે આપણે બધા સંકલ્પ કરીએ અને આજે આપણા જે કેલેન્ડર આપણે જે અંગ્રેજી આપણું જે વર્ષ છે એ પ્રમાણે આજે નવો વર્ષ છે, તો આજે આપણે બધા સંકલ્પ કરીએ કે સહીજ ગામમાં એક પણ લાભાર્થી આ લાભથી વંચિત ન રહી જાય અને 100% લોકોને લાભ મળે એ માટે આપણે પ્રયત્ન કરીએ। અસ્તુ, ભારત માતા કી જય। નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની આગેવાની હેઠળ આ 100% ગેરંટી વાળી ગાડી આપણા સહિત મુકામે તમને ઘેર બેઠા આ યોજનાનો લાભ આપવા માટે આવી છે। તો હું ગ્રામનગરજનોને વિનંતી કરું કે આ 17-17 યોજનાઓનો લાભ લો અને છેવાડાનો માનવી પણ આ લાભથી વંચિત ના રહી જાય એના માટે તલાટી શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી અને અમારા ડેલિગેટ શ્રી અને હું તમને બધાને વિનંતી કરું છું કે આ 17-17 યોજનાઓનો લાભ લો। જેવી રીતે કે આપણું આયુષ્માન કાર્ડ, એ આયુષ્માન કાર્ડ એના માટે છે કે આપણે જ્યારે દવાખાનાની કોઈ પણ મેજર ને અસાધ્ય રોગ કોઈ આવ્યો હોય તો આપણે જ્યારે દવાખાનાની જરૂર હોય ત્યારે આપણે, પહેલાં એવું હતું કે કોકના માટે દવાખાનાનું કામ આવ્યું હોય તો આપણે કોઈની જોડે હાથ લાંબો કરવો પડતો હતો, ઘર ગીરવે મૂકવું પડતું હતું, ખેતર ગીરવે મૂકવું પડતું હતું, પણ એની ચિંતા પણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે કરી અને આ આયુષ્માન યોજના વતી 10 લાખ રૂપિયાની સહાય આપણને આપવામાં આવી છે। હમણે જ આપણા સહીજ ગામના એક ભાઈ આવ્યા હતા અને એમને તાત્કાલિક સગાવાલા એડમિટ હતા, તો તાત્કાલિક ધોરણે આપણા તલાટી શ્રી ધર્મેશભાઈએ તાત્કાલિક એમને આયુષ્માન કાર્ડનું પણ અહીં ઊભા ઊભા એમને બી હાલ કાઢી આપ્યું, એ માટે હું આ તલાટી શ્રી અને આ સંસ્થાના અધિકારીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તો આપ સૌ ઉજ્જવલા યોજનાનો લાભ લો, ઉજ્જવલા યોજના
જે આપણે પહેલાના જમાનાની અંદર ચૂલો સળગાવી આપણી માતા અને બહેનો જે પેલા રોટલા ગળતી હતી એની ચિંતા પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે કરી. એના માટે ઉજ્જવલા યોજના બહાર પાડી. ઉજ્જવલા યોજનાની અંદર પણ આપ લાભ લઈ અને ગેસનો બાટલો અને સગડી પણ મેળવી શકો છો. અને સાથે સાથે વિશ્વકર્મા યોજના પણ અહીં આ યોજનાનો લાભ લેવા માટે આપ સૌ આ યોજનાનો લાભ લો. વિશ્વકર્મા યોજનાની અંદર દાખલા તરીકે કોઈ પણ જ્ઞાતિનો હોય, કારીગર હોય, કડિયા કામ કરતો હોય, મોચી કામ કરતો હોય, સુથારી કામ કરતો હોય, એવા દરેક કારીગરો આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ અને સહિત ગામ આત્મનિર્ભર બને એવી શુભકામના પાઠું છું. અસ્તુ. ભારત માતા કી જય.